ગુજરાતને અધીન આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાય છે. દાદરાનગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકરે રાજીનામું ધરી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના મોટા ચહેરાએ પક્ષ છોડતા જ પાર્ટીની હાલત કફોડી બની છે. તો બીજી તરફ ભાજપમાં નટુ પટેલને ત્રીજી ટર્મ માટે ટિકિટ મળતા ભાજપના સભ્યોમાં નારાજગી છે. ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના સચિવ અંકિતા પટેલે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે. છેલ્લા 6 મહિનાથી ટિકિટની માંગ કરીને ગ્રાઉન્ડ લેવલે પ્રચાર કરતા અંકિતા પટેલ હવે કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં છે. મોહન ડેલકરે કોંગ્રેસ છોડી દેતા હવે અંકિતા પટેલે પાર્ટી મેન્ડેટ ફાળવે તેવી શક્યતા છે. મારું રાજીનામું મેં રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ માનનીય શ્રી રાહુલજીને પાઠવી દીધું છે. અને તો પાછળનું જે મુખ્ય મારું કારણ હતું તે એ છે કે આ પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી હું નિર્દલીય ઉમેદવાર તરીકે લડવાનો મેં નિર્ણય કર્યો છે, એટલા માટે મેં રાજીનામું આપી દીધું છે. પાર્ટીથી સંપર્કમાં અમે બધી રીતેથી પ્રયાસ, એમના થ્રુ પણ એમને મારી જે વિચારધારા છે એવો પણ ધ્યાનમાં છે એમના, અને બધી રીતેથી એમણે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને આપણે પણ જો એમના સામેથી કોઈ એપ્રોચ થશે તો ચોક્કસ